माननीय मंत्री श्री जे विधेयक लईने आया छे, माननीय अध्यक्ष श्री एमने ऑब्जेक्ट्स अने रीजन्स जे माननीय मंत्री श्री ना बिल मां छे एने हुं माननीय अध्यक्ष श्री ध्यान थी वांचतो हतो। ऑब्जेक्ट्स अने रीजन्स पार्ट मां एमने खास करीने माननीय नाणामंत्री श्री नी जाहेरात 244 करोड़ रुपया मने आ ग्रीन सेस माथी मळशे, बे पैसा हूँ ग्रीन सेस नाखवानी दरखास्त लावू छू। आ माननीय नाणामंत्री श्रीनू अंदाजपत्र प्रवचन ख, एनो माननीय अध्यक्षश्री आधार लईने आ बिल लाववामां आव्यो छे। माननीय अध्यक્ષશ્રી હું એ પછી બિલની પ્રોવિઝન્સ જોતો હતો। સેક્શન 3 જે વિધેયકની છે માનનીય અધ્યક્ષશ્રી, એમાં જો આજે સરકાર બે પૈસાની વાત લઈને આવી હોત ને તો કદાચ ઓબ્જેક્ટ્સ એન્ડ રીઝન્સ એ જસ્ટિફાય થાત કે નાણામંત્રી શ્રી એમના પ્રવચનમાં પ્રતિ યુનિટ 2 પૈસા ગ્રીન સેસ નાખવાનું કહ્યું છે અને સેક્શન 3માં 2 પૈસા ગ્રીન સેસ નો હું અધિકાર આપું છું। અહીં એવું નથી, સેક્શન 3 પ્રોવાઇડ્સ પાવર્સ પર યુનિટ 20 પૈસા મહત્તમ સુધી આપ ગ્રીન સેસ નાખી શકશો। આ વિધાનસભા ગ્રહ છે ને માનનીય અધ્યક્ષશ્રી, એ સર્વોપરી છે। ઓન વન હેન્ડ યોર ઓબ્જેક્ટ્સ એન્ડ રીઝન સેઝ કે આ બિલ લાવવાનું કારણ નાણામંત્રી શ્રીનું બજેટ પ્રવચન ખ ભાગમાં 2 પૈસા ગ્રીન સેસ, આજે આપે ને મહત્તમ સત્તા 20 પૈસાની શું કામ આપો છો? આપણે 2 જ પૈસા નાખવા છે, ધારો કે 2 વર્ષ પછી આપણે ઈચ્છા થાય કે હવે 2 પૈસા એ પર્યાપ્ત નથી, મારે 5 પૈસા કરવા છે, મારે 10 પૈસા કરવા છે, તો એ સમયના આપના કારણો સાથે આ વિધાનસભા ગ્રહમાં આવવું જોઈએ અને આ વિધાનસભા ગ્રહ આપના કારણોને જસ્ટિફાય કરે, આપની વાત સ્વીકારે, આપની વાત માને, તો આપની જે દરખાસ્ત હોય એને સ્વીકારે, આપ સેક્શન 3માં એમેન્ડમેન્ટ લઈને આવી શકો। પણ આપ એવું નથી કરતા, આપ કોથળામાં પાનશેરી મારવાનું કામ કરો છો। આપની દરખાસ્ત છે 2 પૈસાની અને કાયદાથી આપ અધિકાર આપો છો યુનિટના 20 પૈસાનો અને આ કાયદો આવ્યા પછી માનનીય અધ્યક્ષશ્રી પાવર્સ ઓફ લેજિસ્લેટર્સ વિલ ગો ઇન ધ હેન્ડ્સ ઓફ ગવર્મેન્ટ। જે વિધાયકોના અધિકાર છે માનનીય અધ્યક્ષશ્રી, એ અધિકાર આ વિધેયક દ્વારા 20 પૈસા સુધીના સરકાર લેવા માંગે છે અને એટલા માટે માનનીય અધ્યક્ષશ્રી મારો પહેલો વાંધો આ વિધેયક સામે આ છે। માનનીય અધ્યક્ષશ્રી અંદાજ મૂક્યો છે કે આ બિલથી આ જે 2 પૈસા સેસ નાખી છે એના કારણે, આ ગ્રીન સેસના કારણે 244 કરોડ રૂપિયાની આવક થશે। હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે આ આંકડો એ આપણો નાનો છે આંકડો, આપણી આવકનો આંકડો ઘણો મોટો થવાનો। એક દલીલ પણ થાય છે કે આ તો અમે કન્ઝ્યુમર પાસેથી નથી લેતા, અરે તમે સમજતા નથી, સમજણ વગરની વાત કરો છો, આ ગ્રાહક પર નથી, આ તો ઉત્પાદક પર છે। ત્યારે મને હસવું આવે જરા કે ઉત્પાદક પર જે આપણે ભારણ નાખીએ એ ગ્રાહક પર ટ્રાન્સફર નહીં થાય તો ક્યાં જવાનું છે? શું કોઈ દાતારી કરવાના છે? એ પર્ક્યુલેટ થવાનો ક્યાં પૈસો? આપની એવી પણ વાત હોય છે કે આ જે પૈસા છે ને એ ગુજરાતની જનતા નહીં, કેપ્ટિવ પર છે, ગુજરાત બહાર વીજળી વેચાવાની છે એના ઉપર આ લાગશે, આ ઉદ્યોગપતિ પેદા કરીને ઉદ્યોગપતિ વાપરવાનો છે એના ઉપર લાગશે,
માનીય અધ્યક્ષની એવું હોય છે કે વેન યુ ડોન્ટ હેવ ફોર્સ ઇન યોર આર્ગ્યુમેન્ટ્સ ધેન યુ નીડ ટુ રેઝ યોર વોઇસ. એમ ક્યારેક આ બાબતનો જવાબ આવે છે ત્યારે અતિશય ઉછળીને ઊંચા અવાજથી વાત થાય, બીકોઝ ધેર ઇઝ નો ફોર્સ ઇન ધ આર્ગ્યુમેન્ટ્સ એન્ડ ધેર ઇઝ ધેટ્સ વાય ધેર ઇઝ નો ઓપ્શન બટ ટુ રેઝ ધ વોઇસ. અહીં મારી વાત એ છે કે જો આપણે ચોખ્ખા હાથે આ વાત કરવી છે, હજી હું કહું છું સર્વસંમતિથી પસાર કરીએ, આપ લાવો એટલો સુધારો, કે જે કેપ્ટિવ પાવરમાં જે ઉદ્યોગપતિ પેદા કરીને વાપરશે એના પર ગ્રીન સેસ રહેશે, બે પૈસા નહીં ને પાંચ પૈસા કરો, અને ગુજરાત બહાર જે પાવર વેચાશે એના પર પાંચ પૈસા સેસ આવશે તો પણ અમે એને ટેકો આપીશું, પણ ગુજરાતની જનતા જે પાવર કન્ઝ્યુમ કરવાની છે એના ઉપર ગ્રીન સેસનો એક પણ પૈસો નહીં લાગે એવી ખાતરી આપો, આપણે સર્વસંમતિથી કરીએ, કોઈ જાતના વિરોધ વગર વિના વિરોધે બિલ પસાર કરીએ, પણ એ તૈયારી નથી આપણે. માનનીય અધ્યક્ષશ્રી ઓબ્જેક્ટ્સ એન્ડ રીઝન્સમાં અને માનનીય મંત્રીશ્રીની ભૂમિકા અને આ જ વિષય પર અગાઉ એમણે જ્યારે પ્રત્યુત્તર આપ્યો ત્યારે માનનીય અધ્યક્ષે એક વાત કરી હતી, એ વાત એમની એવી હતી કે આ લાવીએ છીએ એની પાછળનું લોજિક સેન્ટ્રલ ગવર્મેન્ટ પણ કહે છે કે તમે પરંપરાગત ઉર્જામાંથી બહાર નીકળો અને તમે એવી ઉર્જા પેદા કરો કે જે પોલ્યુશન પેદા ન કરે, જે પર્યાવરણને ન બગાડે. હું લોજિકને સંપૂર્ણ ટેકો આપું છું. આપણે ક્યોટો પ્રોટોકોલમાં જોડાયેલા છે, આપણું પણ દાયિત્વ છે, આપણી પણ કેટલીક ફરજો છે. હું એવું નથી કહેતો કે વી શુડ રન અવે ફ્રોમ ધેટ, પરંતુ આપણા ત્રાજવાના બંને પલ્લા મૂકવા પડશે. અને અહીં કહું છું એમ નહીં, કોમનવેલ્થ પાર્લામેન્ટરી એસોસિએશનની કોન્ફરન્સમાં કોમનવેલ્થના તમામ કન્ટ્રીઝના રેપ્રેઝેન્ટેટિવની વચ્ચે મેં કહ્યું હતું કે આ દુનિયામાં પ્રદૂષણનું મોટું પાપ જો કોઈએ કર્યું હોય તો એ વિકસિત દેશોએ કર્યું છે. એમણે આ કામ કર્યું હતું, એમણે એમનો નફો કરવા માટે, વિકસિત બનવા માટે દુનિયાને મહત્તમ પ્રદૂષણ આપ્યું. અને હવે જો તમે અમારા ઉપર, વિકાસશીલ દેશ ઉપર તમારું પાપ નાખવા માંગતા હો અને તમે એમ કહેતા હો કે અમે ભલે પહેલા કરી લીધું, અમારો પ્લાન્ટ તો જૂનો છે માટે અમે તો પ્રદૂષણ વાળો પ્લાન્ટ ચલાવી શકીએ, પણ તમારે પ્લાન્ટ કરવો હોય તો તમારા પ્લાન્ટમાંથી પ્રદૂષણ ના નીકળવું જોઈએ, તો એક વિકસિત એ હંમેશા વિકસિત રહેવાનો, અને વિકાસશીલ દેશ કે ગરીબ દેશ એ ક્યારેય પ્રગતિ ના કરી શકે. ને એટલા માટે અમને ફાયદો આપવા માટે ગ્રીન સેસ વિકાસ જે વિકસિત દેશો થઈ ગયા છે એમના પર નાખો અને એમના પૈસા અમારા જેવા દેશને આપો કે જેમણે પ્રદૂષણ રોકવા માટે આ પૈસા વાપરવા પડે. આપણે એના માટે લડવું પડશે. આપણે શું કરીએ છીએ? આપણે આપણા બેઝિક સિદ્ધાંતોથી બહાર જવાની કોશિશ કરીએ છીએ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આપણે ઉપરની ફરજો કેટલી છે. ઇન યર 2006-2007 મિનિમમ ક્વોન્ટમ ઓફ પરચેઝ ફ્રોમ રિન્યુએબલ સોર્સિસ દેટ ઇઝ 1%. ઇન 2007-2008 ઇટ ઇઝ અગેઇન 1%. 2008-09 યુ હેવ અ રિસ્પોન્સિબિલિટી ઓફ 2%. આપની જવાબદારી એ છે રિન્યુઅલ એનર્જી પેદા કરવા માટેની. વેર આર વી સ્ટેન્ડિંગ ટુડે? આપણે આજે ક્યાં ઉભા છીએ? ગુજરાત હેઝ ઇન્સ્ટોલ્ડ અ કેપેસિટી ઓફ 1240 મેગાવોટ વિન્ડ પાવર જનરેશન એઝ એન August 31st, 2007. ગુજરાત હેઝ ટાર્ગેટિંગ ટુ અચીવ 4000 મેગાવોટ બાય 2012 ઇન એન્ડ અરાઉન્ડ 57 પોટેન્શિયલ સાઇટ્સ. વી આર વેરી લકી, આપણે ખુશકિસ્મત છીએ કે આપણા પાસે ફેવરેબલ વિન્ડ 19 કિલોમીટર થી લઈને 25 કિલોમીટર સુધીની પર અવરની પ્રાપ્ત થાય એવી આપણી પાસે 57 સાઇટ છે. અને એટલે જ આપણે આ વિન્ડ પાવરમાં આટલા આગળ વધી શક્યા છે. મારો માનનીય અધ્યક્ષશ્રી માનનીય મંત્રીશ્રીને આપના મારફત સંદેશો એ છે કે આપણે કલ્પના તો કરીએ, આપણે આપણી ફરજ આપણી જવાબદારીને ન ચૂકીએ
परंतु साथोसाथ अपना राज्य की जनता पर करबोज पण बीजाना पापे वधारे ना आवे एनी चिंता करवानी जवाबदारी पण आपनी छे। आपनी जवाबदारी 2% नी होय तो 2% थी आगळ नहीं वधवू जोईए। हुं एटला माटे कहुं छुं के आपनी जे परंपरागत ऊर्जा साहेब जनरेट करीए छीए एनी कोस्ट जे आवे छे, हुं बहु गणितनो माहिर माणस माननीय मंत्री श्री दलाल जेटलो नथी, आंकड़ाकीय मायाजाल कदाच एमना जेटलो हुं विद्वान पण नथी, परंतु जे परंपरागत आवे छे हुं न समजतो होउं तो 1.5-2 रूपियानी वच्चे मां पर युनिट आपणे वीजळी पैदा करी शकीए छे। आजे आपणे ग्रीन एनर्जी आपणी जवाबदारी छे एटली करवानी बहार जईए छे त्यारे आपणे शुं भावे खरीदवाना छे? 15 रूपये यूनिट खरीदवाना, 15 रूपये यूनिट खरीदवाना। अने मने वांधो नहोतो, आप आपनी जवाबदारी ने वळगी रहीने आगळ वधता हो, परंतु एनु भारण सीधू के आडकतरू आप सीधू नहीं स्वीकारो तो आडकतरू पण क्यां जाय छे एनी चिंता नथी। सौथी मोटी चिंता माननीय अध्यक्षनी मारी ए छे के सोलार एनर्जी ना आपे एमओयू करा, सोलार एनर्जी ने आपे पॉलिसी बनावी। इट इज वेरी इजी टू कंपेयर विद द सेंट्रल गवर्नमेंट, अपना लॉजिक आपा बहु सहला होय छे, पण अहीं हाथ मूकीने कहीए तो आ साचू छे खरू, अने आपणो आत्मा पण आपनो ना पाड़शे के ना आ पॉलिसी बराबर नथी। आपनी आप एक पॉलिसी बनावो ભરતભાઈ કેન્દ્રે શું આપ્યું એ કહેવા માટે મંત્રી બેઠા છે, એમને આપને એની ક્ષમતા ઓછી લાગતી હોય તો લખીને એમને આપજો, એ કહેશે આ ખોળામાં બેસીને ત્યાંથી બોલવાનો મતલબ નથી, શું કર્યું મંત્રીશ્રીને જવાબ આપવા માટે જ છેલ્લે બોલવાનું હોય છે, અને એમને છેલ્લે બોલવાનું હોય ત્યારે એમની ક્ષમતા ઓછી લાગતી હોય તો એમને કહો અથવા આપ કહો, બેસીને શા માટે કોમેન્ટ કરો? અમારા નારાયણભાઈ પ્લીઝ, ના ના ધ્યાન તો મારે આપવું પડે ને, માનની સભ્ય છે, ભલે મંત્રીઓ એ પક્ષના સભ્યોનું ધ્યાન ના રાખે પણ હું તો રાખીશ જ, એ પક્ષના હોય કે આ પક્ષના હોય મારે તો ધ્યાન રાખવાનું છે। અને એ તો ભરતભાઈ તો અમારે ત્યાં જ હતા, દેવુસિંહભાઈ છે, ભરતભાઈ છે, આટલા ચડતા પવનમાં પણ તમને અમારા માણસો વગર જીતાય નહીં એવું લાગ્યું, અમારા માટે ગૌરવ છે કે એને લઈ જઈને જીતવું પડ્યું। અરે જોયું છે, અને એ વોટ થી સામા પાણી આવ્યા છે માની નીતિનભાઈ, એ મેં જોયા, અને એ સામા પાણી આવ્યા છે જે દિવસે પવન ભાજપની તરફેણ નો હતો ને ત્યારે સામે ચાલીને આવ્યા છે કે અમારે સામા પાણીએ ચાલવું છે, સિદ્ધાંતની લડાઈ કરવી છે, અને સિદ્ધાંતની લડાઈમાં કેશુભાઈ પટેલને માણસ હોય તો એ કેશુભાઈ પટેલનું અપમાન એ અમારું અપમાન છે। સત્તા ના જોઈએ, મંત્રી પદ ના જોઈએ, વિરોધ પક્ષમાં બેસીશ પણ અપમાન નહીં સહન કરું, એ સન્માનને હું સલામ કરું છું। શક્તિસિંહભાઈ પ્લીઝ, અને બિલ ઉપર આવી જાઓ, એ એ એ એ છે મૂડી અમારી માનની નીતિનભાઈ પ્લીઝ, અને નીતિનભાઈ આમ કરો છો પણ નીતિનભાઈ તમારી તરફેણ નો પ્રવાહ હતો ત્યારે અમારો બળદેવજી તમને હરાવીને જીતીને અહીંયા આવ્યો હતો, માને શક્તિભાઈ બોલે છે બંધ કરો ને, હું મારા બિલ ના સ્વીકાર જતો જ નથી। નીતિનભાઈ ઇફ એનીવન વિલ ડિસ્ટર્બ મી આઈ વિલ રિપ્લાય પ્લીઝ, અને હું મારા બિલના સ્કોપની બહાર નથી જતો સાહેબ।